નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જય પટેલ આજે આપણે ધોરણ બાર ઇકોનોમિક્સની અંદર ચેપ્ટર નંબર પાંચ ગરીબી વિશે જોઈશું આગળ આપણે ગરીબી વિશે જોઈ ગયા એનો અર્થ નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી હવે ગરીબી એટલે શું ગરીબીના નિર્દેશકો સમજાવો તો પહેલા અર્થ જોઈએ જ્યારે સમાજનો એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબ કહેવાય ગરીબી કહેવામાં આવે છે જો સમાજનો આ મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય છે મતલબ કે પાયાની જરૂરિયાતો મેળવી ના શકે તેને ગરીબ કહેવામાં આવે છે ગરીબીના નિર્દેશકમાં પહેલો વિભાગ પહેલો મુદ્દો જોઈએ નીચો માથાડીટ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તો માથાડીટ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ ટકાઉ વસ્તુઓ વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે માથાડીટ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુ અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે તો વર્ષ દરમિયાન તે કોઈ બી વ્યક્તિ છે પોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ વસ્તુઓ ખરીદેલી હોય કુટુંબ દ્વારા અને એ વસ્તુઓ કે સેવાઓ ટકાઉ વસ્તુ વગેરેનું જે બજાર મૂલ્ય છે એ વર્ષની વસ્તી વડે ભાગવામાં આવે તો આપણને માથાડીટ ઘરગથ્થુ વપરાશી ખર્ચ મળે છે ભારતની અંદર વર્ષ બે હજાર પાંચના સ્થિર ભાવે વર્ષ બે હજાર ચૌદમાં માથાડીટ ઘરગથ્થુ વપરાશી ખર્ચ સાતસો પચીસ ડોલર હતી જે યુ એસમાં એકત્રીસ હજાર ચારસો અગ્ન્યો સિત્તેર ડોલર જ્યારે યુકેમાં પચીસ હજાર આઠ આઠસો અઠ્યાવીસ ડોલર જાપાનમાં બાવીસ હજાર એકસો ઓગણપચાસ ડોલર પાકિસ્તાનમાં છસો ત્રણ ડોલર ખર્ચ જોવા મળ્યો હતો તો વિકસિત દેશોની તુલનામાં ભારતની અંદર જે ઘરગથ્થુ વપરાશી ખર્ચ બહુ નીચો જોવા મળે છે એટલા માટે ભારતમાં ગરીબી વધારે છે એવું કહી શકાય કુપોષણનું પ્રમાણ કુપોષણ એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી ભારતમાં કૃષિ ઉત્પાદન વધુ હોવા છતાં નીચી માથાડી આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી ઓગણીસો નેવું બાણુંના સમયગાળાની વાત કરીએ તો ભારતમાં કુલ ત્રેવીસ પોઈન્ટ સાત ટકા વસ્તી કુપોષિત હતી આ પ્રમાણે વર્ષ બે હજાર બે હજાર બેની અંદર સાત પોઈન્ટ પાંચ ટકા બે હજાર પાંચ અને સાતમાં વીસ પોઈન્ટ પાંચ ટકા બે હજાર દસ અને બારમાં પંદર પોઈન્ટ છ ટકા કુપોષણ પ્રમાણ હતું ભારતનું વિશ્વની અંદર જોઈએ ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ બે હજાર પંદરના પંદર પરના એફએ ઓના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું જે ગરીબીનો એક નિર્દેશક બતાવે છે તો વિશ્વની અંદર કુપોષણની વસ્તીનું પ્રમાણ માં ભારતનો નંબર બીજો છે તમારે બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા છે દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર સ્વસ્થતા પીવાનું શુદ્ધ પાણી વગેરે મળી રહે તો અપેક્ષિત આયુષ્યમાં વધારો થઈ શકે છે બાળક જન્મે પછી તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એનો અંદાજ એટલે અપેક્ષિત આયુષ્ય નોર્વેમાં જન્મ સમયે આયુષ્ય એક્યાસી પોઈન્ટ છ વર્ષનું હતું અમેરિકામાં અગ્યાંસી પોઈન્ટ એક વર્ષ શ્રીલંકામાં ચુમ્બોતેર પોઈન્ટ નવ વર્ષ ચીનમાં પંચોતેર પોઈન્ટ આઠ વર્ષ ભારતમાં અડસઠ પોઈન્ટ ઝીરો વર્ષ તો ચીન ચીન અને શ્રીલંકા જેવા દેશો કરતાં પણ ભારતનું અપેક્ષિત આયુષ્ય ઓછું જોવા મળે છે દર તો દર હજાર જીવિત જન્મતા બાળકોમાંથી એક વર્ષની ના ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળ મૃત્યુ દર તો દર હજાર જીવિત જન્મેલા બાળકોમાંથી બાર મહિનામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ જેને બાળ મૃત્યુદર કહેવામાં આવે છે બાળ મૃત્યુદરનું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા માતામાં શિક્ષણનું પ્રમાણ બાળકોમાં રસીકરણ પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલ છે આ બધી સેવાઓ મળે તો બાળ મૃત્યુદર પ્રમાણ ઘટી શકે બાળ મૃત્યુદરની બાબતમાં ભારતમાં ઓગણચાલીસ ગણું વધારે કહી શકાય તેટલું છે તો આજે બી ભારતની અંદર એક હજારે ઓગણચાલીસ બાળકો મૃત્યુ પામે છે એવું કહેવામાં આવે છે જે અન્ય દેશોની તુલનામાં વધારે કહી શકાય તબીબી સેવાઓ સ્વાસ્થ્ય ક્ષેત્ર ડોક્ટરો નર્સ કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ તબીબી સેવાઓમાં થાય છે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં થાય છે વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડ ઓછી હોય છે તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી પરિણામે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે કારણ કે પૂરતી સ્વાસ્થ્ય સેવાઓ મળતી નથી એના કર્મચારીઓ પણ હોતા નથી વિકસતા દેશોમાં દર છ હજારની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે જ્યારે વિકસિત દેશોમાં દર ત્રણસો પચાસની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે તો વિકસતા દેશોની અંદર ડૉક્ટરોની સંખ્યા બહુ ઓછી જોવા મળે છે વિકસતા દેશોમાં દૂર દર વર્ષ લગભગ એક પોઈન્ટ સાત કરોડ લોકો ડાયરિયા મલેરિયા ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે દુનિયામાં લગભગ બે પોઈન્ટ ત્રણ કરોડ લોકો એડના ભોગ બન્યા છે એમાંથી નેવું ટકા વિકસતા દેશોમાં છે તો એનું કારણ છે તબીબી સેવાઓ ઉપલબ્ધ નથી ઓછી છે જે ગરીબીનું પ્રમાણ દર્શાવી શકાય પીવાનું પાણી આ જન સમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે રહેલું છે જનસમૂહનું સ્વાસ્થ્ય કોના ઉપર રહેલું છે સ્વચ્છ પાણી ઉપર દૂષિત પાણી શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગનું કારણ બને છે બે હજાર અગિયારની માહિતી અનુસાર ભારતમાં ત્રેસઠ પોઈન્ટ ત્રણ ટકા કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોતથી પીવાનું પાણી ઉપલબ્ધ છે જ્યારે આઠ પોઈન્ટ સડસઠ ટકા કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી છ છવ્વીસ ટકા લોકો અન્ય ક્ષોત્રો જેવા કે કૂવા હેન્ડપંપ ટ્યુબવેલ ઝરણા નદી નહેરો તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે મતલબ કે શુદ્ધ પાણી બધા જ લોકોને મળતું નથી એના કારણે પણ એમ કે કુપોષણ જોવા મળે અશક્તિ જોવા મળે જેનાથી આપણે જોઈ શકીએ કે કામ ન કરી શકવાને લીધે ગરીબોનું પ્રમાણ જોવા મળે શૌચાલયની સુવિધા ભારતમાં વસ્તી ગણતરી બે હજાર દસ અગિયારની માહિતી અનુસાર કુલ વસ્તીના લગભગ સિત્તેર ટકા વસ્તી ગ્રામ વિસ્તારમાં વસવાટ કરે છે ભારતમાં છાસઠ ટકા કુટુંબો મકાનની અંદર જ શૌચાલયની સુવિધા ધરાવે છે જ્યારે બાકીના ચોત્રીસ ટકા કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ શારીરિક નબળાઈ ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચે રાખે છે એના કારણે ગરીબી જોવા મળે છે રહેઠાણ તો ગરીબીના નિર્દેશક તરીકે રહેઠાણની અને તેનું સ્વરૂપ એક નિર્દેશક છે વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે આ પ્રવર્તી ગરીબીનું એક માપદંડ છે રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે તેના પરથી ગરીબી ધોરણ નક્કી થાય છે રહેઠાણનું મકાન ઓરડાઓમાં રહેનારોની સંખ્યા ઘરમાં નળ તે તેમજ વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે કારણ કે આવા મકાન જેની પાસે નથી એ લોકો ગરીબ છે ભારતમાં સાઠ કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા જીવન માટે જોખમરૂપ એવા નિવાસસ્થાનમાં રહે છે ઝૂંપડપટ્ટી અને ગંદા વિસ્તારમાં જે એમના શરીરને નુકસાન બી થઈ શકે વીજળી વપરાશ આર્થિક વિકાસને અસર કરનાર એક મહત્વનું પરિબળ વીજળીની સગવડતા સગવડ છે દેશમાં ઉપલ ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનધોરણની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે કારણ કે વીજળીના કારણે ઉદ્યોગો ચાલતા હોય ઉદ્યોગો ચાલે તો રોજગારી મળે રોજગારી મળે તો ગરીબી દૂર કરી શકાય આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાડીટ આવક હોવાથી માથાડીટ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી જોવા મળે છે એ પણ એક ગરીબીનું કારણ કહી શકાય શિક્ષણ શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં એકસાથ ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે શ્રમિકોની વ્યવસાય રોજગારીની તકો અને પસંદગીઓ પસંદગીઓ અમર્યાદિત બને છે પરિણામે નીચા વેતનો અને ઓછી આવકોને કારણે ગરીબી વધે છે મતલબ કે શિક્ષણ અને તાલીમ જ્યાં ઓછું હોય ત્યાં ઉત્પાદક ધરાવતા શ્રમિકોની ઉપ ઉપલબ્ધતા બહુ ઓછી જોવા મળે છે શ્રમિકો પોતાનો વ્યવસાય રોજગારીની તકો કે પસંદગીઓ કરી શકતા નથી એના કારણે નીચા વેતનો અને ઓછી આવકો મળે છે જેને કારણે ગરીબીમાં વધારો થાય છે વિશ્વ બેંકની માહિતી મુજબ પંદર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તેને સાક્ષર કહેવાય છે વર્ષ બે હજાર અગિયારમાં બ્રાઝિલમાં સરેરાશ જે સાક્ષરતાનો દર છે એકાણું ટકા હતો ભારતમાં ચુંબોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા હતો નેપાળમાં સાઠ ટકા હતો પાકિસ્તાનમાં પંચાવન ટકા હતો આવક અને સંપત્તિની અસમાન વહેંચણી આર્થિક સુધારા બાદ ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાડીટ આવકમાં ઝડપી વધારો થયો હોવા છતાં આવકની અસમાન વહેંચણીને કારણે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાન વિહોણા તેમજ ગંદા વસવાટમાં વસતા લોકો વસતા ખોરાક શિક્ષણ અને શ્વાસની પાયાની લઘુત્તમ જરૂરિયાતથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે ગંદા વસવાટમાં રહેતા હોય ખોરાક શિક્ષણ શ્વાસની પૂરતી જરૂરિયાત મેળવી શકતા ના હોય એનાથી વંચિત હોય એવા ગરીબ લોકો જોવા મળે છે વિકસતા દેશોની અંદર બેરોજગારીનો ઊંચો દર પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિઓ વ્યક્તિને કામ ન મળે તો તેને બેકાર કહેવાય છે બેરોજગારીની પરિસ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે બે હજાર અગિયાર સુધી રોજગારીનો દર નવ ટકાની આસપાસ રહ્યો હતો બે હજાર તેર ચૌદમાં શ્રમબ્યુરો બેરોજગારીની મોજણી પ્રમાણે પંદર વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર ચાર પોઈન્ટ નવ ટકા જેટલો જોવા મળે તમારે વિકલ્પમાં આવી શકે બે હજાર તેર ચૌદની અંદર પંદર વર્ષથી મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનું પ્રમાણ કેટલું હતું તો ચાર પોઈન્ટ નવ ટકા ગ્રામીણ ક્ષેત્ર માટે આ દર ચાર પોઈન્ટ સાત ટકા શહેરી ક્ષેત્રમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા જોવા મળે